હવે આપણે વિદ્યાર્થીને કહીશું કે તેઓ પોતાના મોઢું જે છે તેને ઉપર નીચે કરે. હવે આપણે મોઢાને આજુબાજુમાં ફેરવા કહીશું. હવે આપણે ગરદનને જમણી બાજુથી ગોળ ફેરવવા કહીશું. હવે આપણે ગરદનને ડાબી બાજુથી ગોળ ફેરવવા કહીશું. વિદ્યાર્થીઓ પોતાનો હાથ ઊંચા કરશે, આગળ લાવશે, બાજુમાં લઈ જશે, હવે હાથ નીચા રાખી દેશે. તો વિદ્યાર્થીઓ આ જે ક્રિયા કરી તેને આપણે શું કહીશું? સરસ વિદ્યાર્થીઓ, ખૂબ સરસ. તો અહીં વિદ્યાર્થીઓને હલનચલન વિશે સમજ સ્પષ્ટ થઈ. હવે આપણે વિદ્યાર્થીઓને કહીશું કે તે જમણી બાજુ ફરી જશે અને થોડુંક ચાલશે. પાછા આવશે. તો વિદ્યાર્થીઓ આ જે ક્રિયા કરી તમે તેને આપણે શું કહીશું? પ્રચલન. ખૂબ સરસ વિદ્યાર્થીઓ, અહીં આપણે વિદ્યાર્થીઓએ જે ચાલવાની ક્રિયા કરી તેને આપણે પ્રચલન કહીશું. જ્યારે આપણે પગ દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તેને આપણે પ્રચલન કહીશું. પરંતુ જ્યારે આપણે હાથ, પગ, ગરદન જેવા શરીરના વિવિધ અંગોને હલાવીએ કે હરકતમાં લાવીએ તેને આપણે હલનચલન કહીશું. તો આ પ્રમાણે આજે આપણે હલનચલન અને પ્રચલન વિશેની સમજ મેળવી. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.